अन्य महत्वना समाचार नी जो बात करवामां आवे तो जूनागढ़ में लारीओ हटावता मनपा कचेरी में होबाळो सर्जायो हतो। महत्वनुं छे के श्रमिकों की रोजीरोटी छीनवाई जता श्रमिकों होबाळो मचाव्यो हतो। जूनागढ़ में लारीओ हटावता महानगरपालिका कचेरीए लोकोए होबाळो मचाव्यो। केटलाक दिवसोथी रोजीरोटी छीनवाई जता लोको हवे रोषे भराया छे अने आज रोषने लईने लोकोए मनपा कचेरीए होबाळो मचाव्यो। कमिश्नर ने चेम्बर में जईने लोको रजूआत करवा गया हता अने रजूआत करवा छता कमिश्नरे श्रमिकों ने गेट आउट कही दीधुं हतुं। त्यारे श्रमिकोए हाय हाय ना नारा पण लगाव्या छे अने कमिश्नर ने चेम्बर में जईने लोको रजूआत करवा गया हता। अवाज तो मारो ही मोटो छे। 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 त्યારે વિડીયોમાં સમગ્ર રીતે જોઈ શકાય છે કે કમિશનરની ચેમ્બરમાં લોકો રજૂઆત કરવા ગયા હતા, પરંતુ રજૂઆત કરવા છતાં કમિશનરે શ્રમિકોને ગેટ આઉટ કહી દીધું હતું। મહત્વનું છે કે આ જ મુદ્દે સંવાદદાતા વૈશાલી કગરાણા જોડાઈ ગયા છે। વૈશાલી, જણાવશો કે કમિશનરની ચેમ્બરમાં લોકો રજૂઆત કરવા ગયા, પરંતુ કમિશનરે લોકોને ગેટ આઉટ કહ્યું? હા જી, ચોક્કસથી જયારે લારી ગ્રાહકો લારી શ્રમિકો છે તેમની લારીઓ હટાવવાથી જે શ્રમિકો છે તે મનપા કચેરીએ જે છે આવી અને જે કમિશનરને રજૂઆત કરવા આવ્યા ત્યારે જે તેમના આગેવાન છે રાજુભાઈ સોલંકી તેમના દ્વારા કમિશનરની ચેમ્બરમાં રજૂઆત કરતા કમિશનર દ્વારા ગેટ આઉટ કહી અને તે લોકોને બહાર કાઢી મૂક્યા અને તેઓનું અપમાન કર્યું, જે લઈ અને જે હાલ જે છે મનપા કચેરીએ છે તે શ્રમિકો છે તે ધારણા ઉપર બેસી ગયા હતા અને ત્યારબાદ મે દ્વારા જે તે સમજાવવામાં આવ્યા, પરંતુ તેમ છતાં જે શ્રમિકો છે તેના દ્વારા કહેવામાં આવ્યું કે કાલ આવતીકાલથી લારીઓ છે તે ચોક્કસ જગ્યાએ જે તે ઉભી રાખવામાં આવશે અને જો કોઈ પણ હટાવવાની હોય તો હટાવી દેશે, પરંતુ અમારા દ્વારા લારીઓ મૂકવામાં આવશે તેવું હાલ જે છે મેયરને શ્રમિકો દ્વારા કહેવામાં આવ્યું હતું। વૈશાલી, આભાર સમગ્ર માહિતી બદલ। ત્યારે કોંગ્રેસના કોર્પોરેશન મંચુલા પરસાણા પર ધરણા પર બેઠા છે અને શ્રમિકોએ હાય હાયના નારા પણ લગાવ્યા છે। મહત્વનું છે કે જૂનાગઢમાં લારીઓ હટાવવા મુદ્દે મનપા કચેરીમાં હોબાળો થયો, શ્રમિકોની રોજીરોટી છીનવાઈ જતા લોકોએ હોબાળો મચાવ્યો છે। ત્યારે કેટલાક દિવસોથી રોજીરોટી પણ છીનવાઈ જતા લોકો રોષે ભરાયા છે, તો આ તરફ કમિશનરે પણ ચિંતામાં આવી અને લોકોને ગેટ આઉટ કહી દીધું છે। મહત્વનું છે કે કમિશનરની ચેમ્બરમાં લોકો રજૂઆત કરવા ગયા હતા, પરંતુ રજૂઆત કરવા છતાં કમિશનરે શ્રમિકોને ગેટ આઉટ કહી દીધું હતું।